જે આપણે ધોરણ પાંચ ઇંગ્લિશની અંદર યુનિટ ચાર પાર્ટ બે પહોંચ્યા છીએ એક્ટિવિટી સાત પાઠ્યપુસ્તકની અંદર તમારે પેજ નંબર પંચોતેર કાઢવાના છે આપણે એક્ટિવિટી છ બી સુધી તમને હોમવર્કમાં આપ્યું હતું હવે આપણે એક્ટિવિટી સાતથી ચાલુ કરવાનું રહેશે તો બધા પાઠ્યપુસ્તક ખોલો અને પેજ નંબર પંચોતેર એક્ટિવિટી સાત છે એ કાઢો તો બધાને પાઠ્ય પુસ્તક નીકળી ગયું એક્ટિવિટી સાંજ છે નાખ્યું તો ચાલો એમાં કીધું છે સાંભળો અને અભિનય સાથે ગાઓ પૂટ યોર રાઇટ હેન્ડ ઇન તમારો જમણો હાથ અંદર મૂકો પુટ યોર રાઇટ હેન્ડ આઉટ તમારો જમણો હાથ બહાર મૂકો પુટ યોર રાઇટ હેન્ડ ઇન તમારો જમણો હાથ અંદર મૂકો એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ અને આમ તેમ હલાવો દૂધ હોકી પોકી હોકી પોકી કરો એન્ડ ટર્ન યુઅર સેલ્ફ અરાઉન્ડ અને ગોળ ગોળ ફરો પુટ યુર લેફ્ટ એન્ડ ઇન હેન્ડ ઇન તમારો ડાબો હાથ અંદર મૂકો પુટ યુર લેફ્ટ હેન્ડ આઉટ તમારો ડાબો હાથ બહાર મૂકો પુટ યુર લેફ્ટ એન્ડ હેન્ડ ઇન તમારો ડાબો હાથ અંદર મૂકો એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ એને આમ તેમ હલાવો ટુ ધ હોકી પોકી હોકી પોકી કરો એન્ડ ટર્ન યુઅર સેલ્ફ અરાઉન્ડ અને ગોળ ગોળ ફેરવો તો જમણો હાથ અંદર નાખો જમણો હાથ બહાર કાઢો જમણો હાથ અંદર મૂકો આમ તેમ હલાવો અને ગોળ ગોળ ફરો પછી કે તમારો ડાબો હાથ અંદર મૂકો ડાબો હાથ બહાર કાઢો ડાબો હાથ અંદર મૂકો આમ તેમ હલાવો ઓકી પોકી કરો અને ગોળ ગોળ ફેરવો હવે આવે છે એક્ટિવિટી આઠ એક્ટિવિટી આઠ છે તમારા શિક્ષકની મદદથી ડુ આઈ સે રમત રમો જેમાં નીચેની હેલ્પિંગ સૂચનાઓનો ઉપયોગ કરો તો શું રમવાનું છે ડુ સે તો કે જમ્પ પૂછું કૂદો પછી સ્કીપ પછી ટેપ યોર નીસ તો કે ઘૂંટણ હા હું એમ કહું કે રેડ યોર હેન્ડ્સ તો તમારા હાથ ઊંચા કરો ओपन योर बुक्स बुक पुस्तक खोलो क्लॉज योर बुक्स पुस्तक बंद करो शो मी योर पेन्सिल पेन्सिल बताओ रन टू ध डोर दरवाजा तरफ दौड़ो स्टेन ऑन ध बेन्च पाटली पर उभारियों पुल युर इरा कान खेचो सींग सॉन्ग गीत गाओ क्लोज योर आईज तरी आँख बंद करो ઓપન યુ યર આઇઝ તમારી આંખ ખોલો આપણે જ્યારે સામસામા હોય તો આવી એક્ટિવિટી કરવાની મજા જ કાક આવી જાય હવે આવે છે એક્ટિવિટી નવ નીચેના સંવાદો વાંચો ટીચર બિગ ક્વિંગ હરીઅપ સ્ટુડન્ટ્સ જલ્દી ઉતાવળ કરો વિદ્યાર્થી સ્ટુડન્ટ્સ યસ મેડમ હા મહેન ગીવ મી અ રિબિન મને એક રિબિન આપો મિહિર હિયર યુ આર આ રહી ટીચર થેન્ક યુ આભાર સંવાદો છે એ ખાલી વાંચવાના છે બાકી કાંઈ કરવાનું છે નહીં પછી યાસ્મીન પ્લીઝ મિહિર હેલ્પ મી ગીવ મી ધેટ પોસ્ટર પ્લીઝ મિહિર મને મદદ કર મને પેલું પોસ્ટર આપ મિહિર યસ હિયર યુ આર આસમિન હા આ રહ્યું યાસમિન આસમિન થેન્ક યુ આભાર પછી વાશિમ પ્લીઝ રોશની હેલ્પ કટ કરતીશ રીબીન પ્લીઝ રોશની મને મદદ કરા રિબિન કાપવામાં રોશની ઓકે સારું વાસીમ થેન્ક યુ સીટ ડાઉન પ્લીઝ આભાર બેસ પ્લીઝ એમ કે છે હવે આવે છે એક્ટિવિટી નવ બી નવ એના આધારે વાક્ય કોણ બોલે છે તેના નામ લખો ગીવ મી અ રિબિન તો આ વાક્ય કોણ બોલે છે તો કે આ વાક્ય કોણ બોલે છે પહેલું વાક્ય ટીચર તો પહેલાં વાક્યમાં લખજો ટીચર પ્લીઝ રોશની હેલ્પ મી તો આ વાક્ય કોણ બોલે છે વસીમ એટલે બીજામાં લખવાનું વસીમ કટ ધ રીબીન તો એમાં પણ વસીમ થેન્ક યુ સીટ ડાઉન પ્લીઝ એ વાક્ય કોણ બોલે છે વસીમ પહેલામાં અહીંયા ટીચર બાકી ત્રણેયમાં વસીમ લખવાનું છે હવે આવે છે એક્ટિવિટી દસ એ વાંચો ચિત્ર જુઓ અને કવર બનાવવાનું છે આપણે કવર બનાવીએ છીએ ને એક તો તમારે બધાએ એક ચોરસ કાગળનો ટુકડો લેવાનો છે ટેક યુ યુસકેર પીસ ઓવર પેપર તો કાગળનો એક ચોરસ ટુકડો લો એકદમ ચોરસ ટુકડો હોય તમારે પાઠ્યપોલા રફનોટનું પેજ હોય એનું કેવો ટુકડો લેવાનો છે ચોરસ ટુકડો લેવાનો છે પછી ફોલ્ડ ઓલ ધ ફોર કોર્નર્સ ટુ મીક ફોલ્ડર ચારેય ખૂણાને વાળી દેવાના છે કયા ખૂણાને ચારેય ખૂણાને મોટું વેગ લીધું હા પછી હવે એને ચારેય ખૂણાને તમારે વાળી દેવાના રહેશે જો તમને દેખાય છે આ રીતે ચારે ખૂણાને અહીંયા વાળી દીધેલા છે પછી ફોલ્ડ ટુ કોર્નર્સ એન્ડ પેસ્ટ ધેમ વિથ અ લિટલ ગ્લુ હવે બે ખૂણા વાળી તેમને થોડા ગુંદરથી ચોંટાડો હવે આવી રીતને બે ખૂણા વાળી દેવાના એને ગુંદરથી ચોંટાડી દેવાના છે પછી ફોલ્ડ ટુ કોર્નર્સ એન્ડ પોસ્ટ ધેમ વિથ અ લિટલ ગ્લુ બે ખૂણા વાળી તેમને થોડા ગુંદરથી ચોંટાડી દીધા હવે ફોલ્ડ ધ કોર્નર એન્ડ પેસ્ટ ઇન વિથ ગ્લુ ત્રીજો ખૂણો વાળી તેને ગુંદરથી ચોંટાડો હવે ત્રીજો ખૂણો વાળીને એને ગુંદરથી ચોંટાડવાનો છે કેટલા વાળ્યા તમે બે ને ગુંદરથી ચોંટાડ્યા હવે ત્રીજાને ગુંદરથી ચોંટાડી દેવાનો છે એટલે આવી રીતને બનશે લીવ ધ ફોર્થ કોર્નર ઓપન ચોથો ખૂણો ખુલ્લો રાખો ચોથો ખૂણો છે એ ખુલ્લો રાખવાનો છે હવે હું તમને દેખાડું આ મેં એક ચોરસ કાગળ લીધો હવે મેં ચારે ખૂણા પેલા ચારે ખૂણા વાળી દીધા એટલે આવી રીતે બધા ખૂણા હતા એમાં મેં આ એક આ એક ખૂણો વાળી દીધો બીજો ખૂણો વાળી દીધો ત્રીજો ખૂણો વાળી દીધો હવે આ એક ખૂણો આટલો બાકી રહ્યો એને બાકી રાખ્યા ત્રણ ખૂણા વળી ગયા હવે ત્રણ ખૂણા વળી જાય એટલે કાંક આવું બની જાય આવી રીતને આમાં ત્રણ ખૂણા વળી ગયા એટલે આવું બની ગયું હવે ઉપરનો ચોથો ખૂણો હતો એ આપણે ખુલ્લો રાખવાનો છે એને આવી રીતે પેક કરવાનો છે એટલે તમારું પોસ્ટર કાર્ડ અહીં બની જાય કવર હવે ઈ કવર જે તમે બનાવ્યું કવર તમારા પાઠ્યપુસ્તકની અંદર અહીંયા ચોંટાડી દેવાનું રહેશે હવે આવે છે એક્ટિવિટી અગિયાર હવે છે એક્ટિવિટી અગિયારમાં જૂથમાં કામ કરો સૂચનાઓ વાંચો અને રેમન બેટ બનાવવાનું છે તો અગિયારમાં જુઓ ટીક અ ગ્લાસ ઓફ વોટર એક પાણીનો એક પ્યાલો લો એટલે એક ગ્લાસમાં પાણી લો એન્ડ વન સ્પૂન ઓવર સુગર ઇટ હવે તેમાં એક ચમચી ખાંડ ઉમેરો એક ગ્લાસ પાણી લીધું હવે એમાં એક ચમચી ખાંડ ઉમેરવાની છે સ્કીવ લેમન ઈટ ધ તેમાં એક લીંબુ નીચવો પછી એમાં એક લીંબુ નીચવાનું છે એન્ડ પીચ ઓફ સોલ્ટ ઇનિ તેમાં ચપટી મીઠું નાખો શેક ઇટ વીલ હવે તેને બરાબર હલાવો નાવ લેમન ઇઝ રેડી હવે તમારું લીંબુનું શરબત તૈયાર થઈ ગયું છે લીંબુ શરબત બનાવ્યું કેવી રીતને બનાવ્યું એક પાણીનો ગ્લાસ લીધો એક ચમચી ખાંડ નાખી એક લીંબુ નીસું ચપટી મીઠું અને એને પહેલાં પછી હલાઈ નાખ્યું હવે એમાં લીંબુ શરબત છે એ બની ગયું હવે છે યોગ્ય ચિત્ર સાથે જોડો તો આ હલાવે છે શું કરે છે શેકિંગ કરે હલાવે છે તો શેક કરે છે તો એને શેકિંગને અહીંયા આવશે હલાવે છે એટલે પછી શું કરે છે જોવો તો તો કે સ્ક્વિજ કરે છે માં લીંબુ નીચવે છે તો એ ક્યાં આવશે અહીંયા આવશે હવે એડિંગ કરે છે ચપટી મીઠું એટલે એ અહીંયા આવશે આવી રીતને વાક્ય તમારે જોડી નાખવાના છે હવે આવે છે એક્ટિવિટી બાર એ એક્ટિવિટી બાર એમાં શું કીધું છે નીચેનો ફકરો વાંચો પછી તમારા મિત્રને વાંચીને સંભળાવો એક્ટર એટલે અભિનેતા આપણે એક્ટિંગ કરે છે ને એ હુ ઇઝ હુ યોર ફેવરિટ એક્ટર હી ઇઝ વેરી હેન્સમ ઇઝન્ટ હી ઓર શી ઇઝ વેરી બ્યુટિફુલ

તમારો મનપસંદ અભિનેતા કોણ છે એક્ટર કોણ છે તે ખૂબ દેખાવડો છે કે નહીં અથવા તે ખૂબ સુંદર છે નહીં તો ફક્ત દેખાવડા જ નથી તો ખૂબ મહેનત કરે છે તેઓ ખૂબ કસરત કરે છે તેઓ કલાક સુધી નૃત્યોનો મહાવરો કરે છે તેમને ઘણા લોકો મદદ કરે છે વેશભૂષા બનાવનાર મેકઅપ કરનાર માણસ શાસ્ત્રી ફાઇટ માસ્ટર બોલાવવાની રીત શીખવનાર અને બીજા ઘણા તો કે એક્ટર ખાલી દેખાવડો જ નથી પણ એ ખૂબ ઘણી બધી કસરતો કરે છે કલાકો સુધી એનો ડાન્સ હોય એની પ્રેક્ટિસ જ કર્યા કરે છે પછી એને ઘણા લોકો મદદ કરે જેમ કે કપડાં પહેરે છે તો એને શણગાર કરવામાં પછી મેકઅપ કરવામાં પછી જે એના શસ્ત્ર હોય એમાં પછી ફાઇટ કરતા હોય પછી એને બોલવાનું શીખવવામાં એક્ટરને ઘણા લોકો મદદ કરે છે તો કે લુક ઇઝ ઇટ ઇઝ અ ફિલ્મ શૂટિંગ હિયર જુઓ આ અહીં એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે શું ચાલી રહ્યું છે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે The makeup man is doing makeup on Friday. Priya's face. She is looking very young now. The dress designer is giving her a new dress. It is a red. She looks beautiful in red clothes. The dietitian is giving her fruit. She is taking an apple. See the speech instructor is coming. Priya. ખૂબ યુવાન દેખાય છે વેશભૂષા તૈયાર કરનાર તેને નવો પોશાક આપી રહી છે તે લાલ છે તે લાલ કપડામાં સુંદર લાગે છે આહાર તેને ફળ આપી રહ્યા છે તે સફરજન ખાઈ રહી છે જુઓ બોલવાની રીત શીખવનાર આવી રહ્યા છે પ્રિયા તેમની સાથે તેના સંવાદોનો મહાવરો એટલે કે પ્રેક્ટિસ કરી રહી છે આજે ફાઇટ માસ્ટરનું કોઈ કામ છે નહીં એટલે કે ફાઇટિંગ કરવાવાળાનું આજે કોઈ કામ નથી સી હાઉ મેની પીપલ વર્ક ફોર અ સ્મોલ સીન ઓફ ધ મૂવી જુઓ ફિલ્મના એક નાના દ્રશ્ય માટે કેટલા લોકો કામ કરે છે તો કે નાનકડો એવો ફિલ્મનું દ્રશ્ય લેવાનું છે આજે ખાલી એક સુંદર દેખાવવાની છે તો કેટલા લોકો કામ કરે છે વેશભૂષાવાળા એ નવા કપડાં પહેરાવે છે મેકઅપ કરે છે પછી બોલવા ડાય બોલાવરાવે છે પછી એને સફરજન ખવડાવરાવે છે કેટલા બધા એક જ કામ માટે ઘણા બધા મહેનત કરે છે ફાઇટિંગ હોય તો ફાઇટિંગ માસ્ટર હોય એમ એક શો માટે ઘણા બધા માણસોનું કામ પડે છે હવે આવે છે એક્ટિવિટી બાર કોણ શું કરે છે યોગ્ય રીતે જોડકા જોડો અ ડ્રેસિંગ ડિઝાઇનર તો ગીવ મી યુ ન્યૂ ડ્રેસ કોણ કરશે ગીવ મી યુ ન્યૂ ડ્રેસ એટલે પહેલાં હામું શું આવશે બીજું અ મેકઅપ મેન તો ઇઝ ડુઇંગ મેકઅપ તો બીજા સામું આવશે ત્રીજું અનએક્ટર અનએક્ટર છે તો પ્રેક્ટિસ ઇઝ ડાયલોગ્સ કોણ કરાવશે પ્રેક્ટિસ ઇઝ ડાયલોગ્સ પછી અ ડિટિંગ તો એ કોણ કરાવશે અ ગિવિંગ હેર ફ્રૂટ્સ ફ્રૂટ્સ ખબર ને એટલે એમાં આવશે પહેલું અ સ્પીચ ઇન્ચ્યોર એક્ટર તો સ્પીચના એક્ટર કોણ હોય છે તો કે પ્રેક્ટિસ ડાયલોગ્સ વિથ હિમ તો એની ડાયલોગી આવી રીતને ફાઇટ માસ્ટર કોણ ફાઇટ માસ્ટર કોણ કરાવશે ફાઇટ સીન વાળા એટલે એની સામો આવશે પાંચમું તો આવી રીતને જોડવાના હતા જોડકા હવે જોડકા જોડાઈ ગયા તમારે લીંબુ શરબત એક ઘરે બનાવવાનું હોમવર્કમાં આ કવર છે એ બનાવીને અહીંયા ચોંટાડવાનું છે આ થઈ જાય એટલે તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવાનું છે આપણે એક્ટિવિટી એટલે યુનિટ ચાર છે એ પૂરા કર્યા છે હવે આપણે સ્વાધેપોથી પૂરશું પોથી નહીં પૂરીએ તો પાંચમો પાર્ટ લેશું નગર પોથી પૂરીને પછી લઈશું તમને તમારું પાંચમો યુનિટ ખબર છે કયું છે હેલ્પિંગ હેન્ડ્સ તો પાંચમું યુનિટ છે તમારું હેલ્પિંગ હેન્ડ્સ એ આપણે આવતા લેક્ચરમાં લેશું ત્યાં સુધી તમારે ચોથું યુનિટના સ્પેલિંગ લખવાના સ્વાદાય પોમાં આપ્યા હોય એટલા સ્પેલિંગ લખવાના છે ફરી મળીશું જ્યારે આવતા લેક્ચરમાં ત્યારે પાંચમું યુનિટ અથવા સ્વાદાય પોથી મળશું ત્યાં સુધી આવજો